હવે આ સવાલનો સિલસિલો આપણે હવે શરૂ કરી રહ્યા છે કે જે પાંચ મર્દમાં અને પાંચ મા બહેનોના અંદર જે ક્વોલિફાય થયા છે એ લોકો માટે હું નામ લઈ શકે છું અને પોતે અહીંયા આગળ પાંચે પાંચ આવતા જાય. પહેલું નામ મર્દોના અંદર છે યુસુફ અલી રુશૈદ. ત્યાર પછી જે આપણે કરશું ચાર મર્દમાં અને ચાર મર્દના અંદર છ પોઈન્ટ રાખવામાં આવ્યા છે જેના પહેલી વખત છ પોઈન્ટ થઈ ગયા એ આગળ આવી ગયો આગળ એક સ્ટેપ આગળ વધી ગયો અને પછી ત્રણ માણસો રહી જશે તો ત્રણના અંદર પણ જ્યારે જેના પહેલી વખત જેના છ પોઈન્ટ થઈ ગયા એ આગળ વધી જશે અને બાકીના જે બે વધ્યા એ બે પછી એમને બેસી રહી જવાનું છે એટલે ચાર માંથી બે ક્વોલિફાય થશે ચાર માંથી બે કામયાબ થશે મા બહેનોના અંદર પણ એ રીતે જ જ્યારે બે મર્દમાં અને બે ઔરતોમાં થઈ તો પછી એના અંદર પણ આપણે ચાર આપણે આગળ વધારશું કે આ ચારને સાથે ચાહે મર્દ બે હોય કે ચાહે બે ઔરતો હોય કે ચાહે એક મર્દ હોય એક ઔરત હોય જે હોય બે રહેવું જોઈએ જે બે રહેશે એ બે ને આપણે પછી ફિનાલ કરવામાં આવશે તો આ રીતે આપણે ઇન્શાઅલ્લાહ પ્રોગ્રામને આગળ વધારીશું. હવે વિનંતી કરીશ પ્રમુખ સાહેબ આમાંથી બધાને કે કવર તમારા જે જે કવર હોય એના પર સ્ત્રીઓ બધાને આપી દે નામ લખી દે પોતપોતાને પાછું આપે મા બહેનો પણ અહીંયા જે છે ઊભી થઈ જાય જે નામ લખશે જે એને એ પૂછવામાં આવશે ખોલે ની અંદર ખાલી નામ જ લખીને આપી દે મને પાછા જેથી કહીને જેનું નામ જે ઉપર હશે એવું કવરમાં જે સવાલ હશે એને પૂછવામાં આવશે. એટલે જેના નસીબ જે કવર આવ્યું જે સવાલ હોય પછી એ જ પૂછવામાં આવે એટલે આગ્રહ ને ઓલા રહી જાય.
હવે આપણે શરૂ કરી રહ્યા છે સૌથી આગળ આપણે ઊભા છે સૌથી પહેલા ઝૈન યુસુફ અલી મિત્રો હાથમાં લઈ લો તમે અને પોઈન્ટ લખવા માટે બેઠેલા છે આપણા કરીમભાઈ કે એક એકનો પોઈન્ટ નોંધ છે પાંચ સવાલ છે અને પાંચ સવાલમાં જેના વધારે પોઈન્ટ મળશે એને ક્વોલિફાય કરવામાં એને ક્વોલિફાય કરવામાં આવશે એક જે બચ્ચે છેલ્લું એને કાઢવામાં આવશે મિત્રો સરખી રીતે સામે રાખીને જવાબ આપે જેથી મા બહેનો ના અંદર સરખી રીતે સાંભળી શકે બોલો મિત્રો જે તમારે ખાતરી બોલો વધારે ફોર છે તો એ તમને અવાજ અને સરખો પડશે આપણે શરૂ કરીએ ને પહેલા બાવાજી બોલન સલવા સૌથી પહેલો સવાલ બાપ સવાલ નંબર 1 બાપ ની કઝા નમાઝો કોના ઉપર વાજિબ છે જે છોકરો બાલિગ હોય અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ સવાલ નંબર 2 જનાબે હબીબ બિન મઝાહિર ની કબર કયા ઇમામ ની કબર ના નજીક છે ઇમામ હુસૈન અહસાન અલ્લાહ સલ્લી અલા જેમનો અહેસાન ઇસ્લામ ઉપર છે તે કોણ છે નથી ખબર સવાલ નંબર 4 જનાબે મુસ્લિમ મક્કા થી ક્યારે કુફા નીકળ્યા નથી ખબર સવાલ નંબર 5 કયા નબીએ મુસ્લિમ નામ આપ્યું નબી સુલેમાન પાંચમાંથી બે જવાબ સાચા છે અને ત્રણ જવાબ ત્યાર પછી છે આપણા મોહમ્મદભાઈ મોહમ્મદ અલી કોઈ પણ જિક્ર થી યાદ અપાવો જનાબે ફિઝા કયા હુનરમાં હોશિયાર હતા શિમિક મોહબ્બત હોશિયાર શિમિક માન કેમિસ્ટ્રી માં ઇમામ ના કયા નાયબ ના નામ થી અઝીઝો પાણી માં તરવામાં આવે છે હુસૈન ઇબ્ને રો અહસાન અસલામ અલયક યા સફીતન સફીનતન નજાત કેમાં છે ઝરત ઇમામ ઝમાન માં છે યોમુલ જુમાન અહસાન જઝાકલ્લા માશાઅલ્લાહ જ્યાં ઇમામ ઝમાના અને જુમાના દિવસ જે પડવામાં આવે છે એમાં અસલામ અલયક યા સફીતન નજાત આ જુમલો આવેલો છે સવાલ નંબર 5મો અને છેલ્લો માશાઅલ્લાહ 4 પોઈન્ટ મેળવી લીધા છે તો હવે છેલ્લો કસમ તોડવાનો કફારો શું છે 10 માણસને ખવડાવો પીવડાવો અને કામ તો 3 રોજા રાખો 10 માણસને હા જમાત બંધ વાંધો નથી આપણે બીજું રોજા રાખવાનું છે ને
पूरो सवाल जवाब साचो हवे जे आपणे पासे मोहम्मद भाई डाया છોકરાને પણ જોઈએ કે અલ્હમ્દુલિલ્લાહ પોતે એક્ટિવ અને બધી રીતે આગળ છે. બાવા સંગલન સલવાર નમાઝ જમાત માટે બે માણસ હોવા જોઈએ. હદીસમાં અલ્લાહ રસૂલ પંજેત અને જિબ્રાઈલ નો કલામ છે તે કઈ છે? હદીસે કિસ્સા અહસન જઝાકલ્લાહ. છેલ્લો સવાલ અને એનો જવાબ કે જંગે નહેરવાન કોના કોના સાથે થઈ ગઈ? ઇમામ અલી અલે સલામ અને ખારેજ સાથે. અહસાન જઝાકલ્લાહ માશાઅલ્લાહ. સૌથી પહેલો સવાલ, દુઆ કબૂલ થવા માટે સૌથી મોટી વસ્તુ કઈ? હરામ ખોરાક ના ખાવી. જઝાકલ્લાહ માશાઅલ્લાહ. સવાલ નંબર 2, તાજુલ કુરાન કયા સૂરાઓને કહેવાય છે? હવામીમ, જે સૂરા હવામીમ થી શરૂ થાય છે. અહસન માશાઅલ્લાહ. કઈ આયત થી ખુશનું વાજિબ હોવું સાબિત થાય છે? સૂરે અનફાલ આયત 11. અહસન જઝાકલ્લાહ માશાઅલ્લાહ. સવાલ નંબર 5, ચાર જવાબો સાચા છે અને હવે પાંચમો અને છેલ્લો સવાલ, જો માછલીને ગેર મુસ્લિમ પકડે તો શું હુકમ છે? હવે આપણી ખિદમતમાં છે બે માંથી એક નીકળ્યા છે, હવે પાંચ માંથી જોઈએ છે. શાન પંજુ કે જે સવાલ નંબર 3, ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ ના હુકમ થી કોણ અબ્બાસી ખલીફા નું વઝીર બન્યું? યકીન બસ આપણે યાદ ના તો પૂછી જશે.
ઇમામે કાઝીમ અલી સલામ ના હુકમ થી કોણ અબ્બાસી ખલીફા નો વઝીર બન્યો? સવાલ જે છે જવાબ બરાબર પૂરો નથી, એટલે આ વંદે આપ ઝીરો. સવાલ નંબર 4, આયત હિજાબ કયા સૂરા માં છે? સૂરે નૂર આયત 31. એહસાન જઝાકલ્લાહ માશાઅલ્લાહ. કે નબી ઇબ્રાહીમ અલયસલામ ના ત્યાં 86 વર્ષની ઉંમરે કયા નબીનો જન્મ થયો? નબી ઇબ્રાહીમ અલયસલામ ના ત્યાં 86 વર્ષની ઉંમરે કયા નબીનો જન્મ થયો? નબી ઇસ્માઈલ. અહસાન જઝાકલ્લાહ માશાઅલ્લાહ. આપણે આમાંથી 5 હીરામાંથી 4 વધારે કિંમતી અને જોરાતા હીરા આપણા સામે આવી ગયા છે. હવે છે કે જે પાંચમો હીરા ના અંદર જરાક ચમક પૂછી રહી છે, મહેરબાની કરીને પોતે લોકડા સામે બેસી જાય. ઇન્શાલ્લાહ ઉમી છે કે આવતા વર્ષે એના પછી જ્યારે પણ થાય, જ્યારે પણ આવા પ્રોગ્રામ થાય, આપણા આ નવયુવાન ભાઈને ઉંમર પણ ઓછી છે, પરંતુ જોશ અને વલવલો ખરેખર કે આટલી નાની ઉંમરના અંદર આ મોટા મોટા સાથનો પોતે ટક્કર લીધી અને પોતે આના અંદર કામયાબ થયો. તમે મુબારક થાય કે તમે ખરેખર આના અંદર હિસ્સેદાર બન્યા. આવાજ બુલંદ સલવા.